नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आपणे वर्तमान कालनी सीरीज में सादो वर्तमान काल, चालू वर्तमान काल, पूर्ण वर्तमान काल अने हवे अंते आपणे चालू पूर्ण वर्तमान कालनी वात करीए छे। एटले वर्तमान कालनो आज चौथो प्रकार अने वर्तमान काल माटे आज छेल्लो दिवस। तो चालू वर्तमान काल जेने इंग्लिश में आपणे कहीए छे प्रेजेंट कंटीन्यूअस टेन्स, प्रेजेंट परफेक्ट कंटीन्यूअस टेन्स એટલે चालू पूर्ण वर्तमान काल। હવે चालू पूर्ण वर्तमान काल એટલે થોડી માહિતી આપી દઉં તો વિદ્યાર્થી મિત્ર, चालू અને पूर्ण બે કાળનું મિશ્રણ છે, એક चालू काल છે અને એક पूर्ण काल છે। તો બે કાળનું મિશ્રણ કરવામાં આવે છે चालू पूर्ण वर्तमान काल। એટલે આમ તો જોઈએ तो એવું કહી શકાય કે चालू वर्तमान काल અને पूर्ण वर्तमान काल, એટલે चालू वर्तमान काल અને पूर्ण वर्तमान काल બેને મિક્સ કરવામાં આવી અને चालू पूर्ण वर्तमान काल બને છે। તો चालू पूर्ण वर्तमान काल નો સૌપ્રથમ ઉપયોગ ક્યારે કરશું, કેવી પરિસ્થિતિના સેન્ટેન્સ હોય તો એને चालू पूर्ण वर्तमान काल માં દર્શાવી શકાય, અથવા કેવા વાક્ય चालू पूर्ण वर्तमान काल માં બોલી શકાય। तो એનો ઉપયોગની વાત કરી છે, કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય, ઘણા સમય પહેલા શરૂ થઈ હોય અથવા ભૂતકાળમાં શરૂ થઈ હોય, હજુ પૂરી થઈ નથી, જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એ ઘટના પૂરી થઈ નથી અને હજુ ભવિષ્યમાં અત્યારે બોલીએ છીએ ત્યારે ચાલુ પણ હોઈ શકે અથવા ભવિષ્યમાં ચાલુ રહેવાની શક્યતા હોય। એટલે નોર્મલ એક જ સેન્ટેન્સમાં કહીએ તો કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ છે, वर्तमान काल में अत्यारे चालू से एवं दर्शावे छे अने भविष्य में पण थोड़ा समय सुधी अथवा शुरू रहेवानी अथवा चालू रहेवानी शक्यता छे। तो एवा वाक्य दर्शाववा माटे आपणे चालू पूर्ण वर्तमान काल नो उपयोग करीए छे। मित्रो, समय दर्शावता अथवा सूचक शब्द तरीके लेवू होय अहींया उदाहरण तो बहु सहेली वस्तु छे के सिंस अने फोर, पूर्ण वर्तमान काल में पण सिंस अने फोर आवतुं हतुं, अहींया सिंस अने फोर आवे छे, वधारे माहिती नथी आपतो। सिंस चौक्स समय दर्शा माटे वपराय छे, पॉइंट ऑफ टाइम, अने फोर से ई ड्यूरेशन ऑफ टाइम एटले आश्रे समय नो गाळो बतावे छे। उदाहरण जोईए अहींया तो के सिंस 2000, सिंस 2000 एटले 2000 थी, 2000 नी साल थी एक्जेक्ट पॉइंट ऑफ टाइम छे। एना पछी नी वात करी छे के सिंस जान्युआरी, तो जान्युआरी थी, एवी ज रीते सिंस लास्ट मंडे एटले छेल्ला सोमवार थी। तो આવી રીતે સિન્સ નો ચોક્કસ સમય દર્શાવેલો હોય ત્યારે યુઝ કરી શકાય। ફોર નો ઉપયોગ કરવો હોય તો ધ ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયનો ગાળો અથવા આશરે, તો ત્યારે આપણે લાસ્ટ 15 યર્સ અથવા લાસ્ટ 15 ડેઝ, ધ લાસ્ટ 15 ડેઝ છેલ્લા 15 દિવસથી અથવા 2 કલાકથી, તો આ ડ્યુરેશન ઓફ ટાઈમ છે, સમયનો ગાળો બતાવે છે। આપણે એવું ઘણી વખત કહી શકીએ કે ભાઈ સિન્સ 11 o'clock, સિન્સ 11 o'clock, तो चौक्स समय जो है 11 वाग्या थी, अने मानी लो के कोई एम के एक कलाक थी केवू छे तो 4:01 अथवा ए अवर, 4:01 अवर एटले एक कलाक थी। तो एवी रीते फोर अने सिंस वच्चे नो डिफरन्स छे, ते अहींया समय दर्शावता शब्द तरीके आपणे एनो उपयोग करशुं। वाक्य रचना मित्रो बहु हेली छे, पूर्ण वर्तमान कालनी वाक्य रचना छे एवी ज रीते अहींया छे, पण अहींया बे कालनुं मैं तमने अगाउ कीधुं मिश्रण करवामां आव्युं छे, एटले एक तो पूर्ण काल एटले हेज हेव અને બી નું ત્રીજું રૂપ એટલે પૂર્ણ કાળ છે, હવે બી ટુ બી નું રૂપ છે અને ક્રિયાપદ નું આઈએનજી એટલે ચાલુ કાળ બતાવે છે। તો બે કાળ નું મિશ્રણ કરવામાં આવ્યું છે, તો કરતા પછી કરતા પ્રમાણે હેઝ કે હેવ મૂકશું, આઈ વી, તો ત્યારે આપણે શું મૂકશું, ધે હોય તો અને યુ હોય તો હેવ મૂકશું, બાકી થર્ડ પર્સન સિંગ્યુલર હોય હી સી ઇટ અને કોઈ નામ સિંગ્યુલર હોય ત્યારે હેઝ મૂકશું, એના પછી કમ્પલસરી બીન મૂકશું, એના પછી ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ એટલે અગેઇન આપણે કેવું હોય તો વર્બિંગ, જે અગાઉ આપણે વાત કરીએ કે કોઈ પણ ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ, એના પછી કર્મ મૂકશું, સિન્સ અને ફોર બેમાંથી એક, સિન્સ એક્ઝેક્ટ પોઈન્ટ ઓફ ટાઈમ હોય, ફોર ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમયનો ગાળો દર્શાવવા માટે। વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આપણે ઉદાહરણ જોઈ જઈએ કે આઈ કરતા પ્રમાણે કરતા મૂક્યું છે, આઈ ની સાથે હેવ મૂક્યું છે, એના પછી બીન વાક્ય રચનાની અંદર છે એટલે બીન મૂક્યું છે, એના પછી લિવિંગ એટલે રહે છે, લીવ નું આઈએનજી વાળું રૂપ, લિવિંગ ઇન રાજુલા સ્થળ છે, સિન્સ 2000। તો ઉદાહરણ જોઈએ તો કે આઈ હેવ બીન
લિવિંગ ઇન રાજુલા સિન્સ 2000. હું રાજુલામાં 2000 થી રહું છું. મતલબ ક્રિયા એવી છે કે 2000 થી રહેવાનું શરૂ કર્યું છે 20 વર્ષ પહેલા. ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈ છે. આજે બોલે છે ત્યારે પણ હું રાજુલામાં રહું છું અને હજી શક્યતા છે જો ભગવાનની દયા હોય તો હજુ હું 2-5-10 વર્ષ રાજુલાની અંદર રહીશ. તો આવી ઘટનાઓ કે ભૂતકાળમાં શરૂ થઈ છે, આજે બોલીએ છીએ ત્યારે પણ ચાલુ છે અને ભવિષ્યમાં ચાલુ રહેવાની શક્યતા છે. તો આઈ હેવ બીન લિવિંગ ઇન રાજુલા સિન્સ 2000. સેમ સેન્ટેન્સ નો 4 નો યુઝ કરીને નીચે ઉદાહરણ આપ્યું છે. આઈ હેવ બીન લિવિંગ ઇન રાજુલા ફોર ધ લાસ્ટ 20 યર્સ, આશરે 20 વર્ષથી. તો જ્યારે સિન્સ વાપરીએ છીએ ત્યારે એક્ઝેક્ટ ટાઈમ આપીએ છીએ, ફોર વાપરીએ છીએ એટલે ગાળો સમયનો આપીએ છીએ. તો ધ લાસ્ટ 20 યર્સ. થર્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે, માય સિસ્ટર, ત્રીજો પુરુષ એકવચન છે, એની સાથે હેઝ મૂક્યું છે. તો માય સિસ્ટર હેઝ બીન વોચિંગ ટીવી ફોર 2 અવર્સ. આ સેન્ટેન્સ જ એવું કહે છે કે માય સિસ્ટર હેઝ બીન વોચિંગ ટીવી ફોર ધ 2 અવર્સ. તો મારી બહેન છે છેલ્લા 2 કલાકથી ટીવી જોયો છે. આપણે બોલીએ છીએ ત્યારે પછી ટીવી જોવે છે, હજુ કદાચ 1.5-2 કલાક ખેંચશે. તો આવી ઘટનાઓ આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં બનાવી બોલીએ છીએ. They have been playing cricket since the morning. સવારનો તે ક્રિકેટ રમે છે. એવી જ રીતે વિરાટ કોહલી, માની લો આપણે ટેસ્ટ મેચ હોય તો 5 દિવસ ક્રિકેટ ચાલતું હોય તો ઘણા ખેલાડીઓ છે 2 દિવસથી બેટિંગ કરતા હોય, બ્રેક બીજા દિવસનો પતી ગયો હોય, તો ત્યારે આપણે સેન્ટેન્સ બોલીએ છીએ કે ભાઈ ફલાણો ક્રિકેટર છે 2 દિવસથી બેટિંગ કરે છે, કાલે પાછો ઉતરવાનો છે. તો આવી ઘટનાઓ આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં વાપરશું. તો વિરાટ કોહલી હેઝ બીન બેટિંગ ફોર 2 ડેઝ, 2 દિવસથી વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો છે. તો આવી ઘટનાઓ આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં મૂકશું. મિત્રો, ઘણી વખત એવું પણ બની શકે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું ન પણ જરૂર પડે અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોઈ શકે. તો એના પણ અહીંયા ઉદાહરણ છે કે ઘણી વાર ક્રિયાપદ વિનાનું પણ વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં બનાવી શકાય. કેવી રીતે બનાવી શકાય? તો કે વી કરતા મૂક્યો છે, હેવ મૂક્યું છે, એના પછી બીન મૂક્યું છે. સોરી, ઉદાહરણ ઉપર છે. આઈ હેવ બીન ઇલ સિન્સ લાસ્ટ સેટરડે. આઈ હેવ બીન ઇલ, તો બીન પછી ક્રિયાપદનું રૂપ નથી, નામ મૂક્યું છે. ઇલ, નોટ વેલ, સિક, બીમાર છે. તો આઈ હેવ બીન ઇલ સિન્સ લાસ્ટ સેટરડે, હું છેલ્લા શનિવારથી બીમાર છું. એવી જ રીતે વી હેવ બીન હિયર, હું અહીં છું. ફોર ધ લાસ્ટ 10 ડેઝ, છેલ્લા 10 દિવસથી હું અહીં છું. તો અહીંયા ક્રિયાપદના એનજી વાળા રૂપની જરૂર પડતી નથી મિત્રો. એવી જ રીતે ત્રીજું ઉદાહરણ છે, અમિતાભ હેઝ બીન ફેમસ સિન્સ, એક્ઝેક્ટ ખબર નથી પણ આપણે ઉદાહરણ આપ્યું છે 1983. તો અમિતાભ 1983 થી લોકપ્રિય અથવા ફેમસ અથવા પ્રખ્યાત છે. તો મિત્રો, આવી રીતે ક્રિયાપદ વિનાના પણ ચાલુ પૂર્ણ વર્તમાન કાળના વાક્ય હોઈ શકે. ફટાફટ નેગેટિવ વાક્ય જોઈ જાય. હવે આપણે નેગેટિવ વાક્યની બહુ ચર્ચા નહીં કરીએ, કેમ કે વારે વખતે તમને ખબર હશે કે હેઝ અને હેવ પછી નોટ મૂકીએ તો સેન્ટેન્સ નેગેટિવ થઈ જાય છે. તો કરતા હેઝ હેવ નોટ બીન વી વન, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ છે એને આપણે શું કરવાનું છે? તો કે આઈએનજી લગાડી દેવાનું છે. કર્મ, સિન્સ ફોર અને સમય દર્શાવતા શબ્દ. એવી જ રીતે પ્રશ્નાર્થ વાક્ય ઇન્વર્ઝન, જેનો હા કે નામાં જવાબ દેવો હોય તો તમે હેઝ હેવ મૂકી શકો, કરતા મૂકી શકો, બીન વી આઈએનજી એટલે વર્બિંગ, કર્મ અન્ય શબ્દ, એન્ડ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. તો ઉદાહરણ જોઈએ આપણે, એનું આપણે ઉદાહરણ જોવું હોય તો હેઝ શી અથવા આઈ બીન પ્લેઇંગ અથવા કુકિંગ ફૂડ સિન્સ મોર્નિંગ. આવી રીતે ઉદાહરણ જોઈ શકીએ કે ભાઈ હેઝ શી બીન કુકિંગ ફૂડ સિન્સ મોર્નિંગ. આવી રીતે ઉદાહરણ જોઈ શકીએ. હુ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો હુ પછી હેઝ બીન પ્લેઇંગ સિન્સ ધ મોર્નિંગ, અથવા હુ હેઝ બીન બેટિંગ અથવા બોલિંગ સિન્સ મોર્નિંગ, હુ હેઝ બીન ડ્રોઈંગ પિક્ચર સિન્સ મોર્નિંગ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો હુ થી બને છે. માની લો કે વોટ થી કે વેર થી બનાવવું હોય કે વેન થી બનાવવું હોય તો પણ આપણે સેન્ટેન્સ બનાવી શકીએ. કેવી રીતે બને? તો કે વોટ હેવ યુ બીન ડ્રોઈંગ ફોર ધ 2 અવર્સ. વોટ હેવ યુ બીન ડ્રોઈંગ ફોર 2 અવર્સ, છેલ્લી 2 કલાકથી વોટ આર યુ ડુઈંગ અથવા વોટ આર યુ ડ્રોઈંગ, તો છેલ્લી 2 કલાકથી તમે શું દોરી રહ્યા છો? તો આવી WSની વાક્ય રચના છે. મિત્રો, તો અહીંયા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, એટલે ફરી એક વખત કહી જાઉં છું કે કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ છે, વર્તમાનમાં પણ ચાલુ છે અને ભવિષ્યમાં ચાલુ રહેવાની શક્યતા છે, એવી ક્રિયાઓને આપણે
चालू पूर्ण वर्तमान काल में एटले प्रेजेंट परफेक्ट कंटीन्यूअस टेन्स में दर्शाई थी। वाक्य रचना एक वक्त कही जाऊ छू के तेनी अंदर करता हेज के हेव बीन क्रियापदनु आईएनजी वालू रूप कर्म अन्य शब्द हो तो अथवा सिंस अने फोर कम्पलसरी टाइम दर्शावा माटे हशे। तो आवी रीते चालू पूर्ण वर्तमान कालनी वात करवामां आवी छे। मित्रों एक विद्यार्थी ना मन नी अंदर डाउट होय तो एनु सोल्यूशन करूं के घणी वक्त आपणे वर्क फॉर्म नी खाली जग्या होय छे त्यारे सिंस अने फोर बन्ने कालमां वपराय छे तो केवी रीते आपणे नक्की करशुं के सिंस अने फोर वापरेलू छे वाक्यनी अंदर अने ए चालू पूर्ण वर्तमान काल छे के पूर्ण वर्तमान काल छे तो त्यारे कई रीते नक्की करशुं। दाखला तरीके कोई आवो सेंटेंस होय के भाई आई पछी खाली जग्या आपी छे, उदाहरण जोईए आई पछी अहीं खाली जग्या आपेली छे आई इन राजूला सिंस 2000 आया मानी लो के खाली जगह अंदर लीव छे। अहीं सिंस मिक्यू छे, सिंस मिक्यू एटले एक नक्की करी शकशुं आपणे, सिंस मिक्यू एटले एक वस्तु आपणे नक्की करी शकशुं के काल पूर्ण वर्तमान काल होई शके अथवा चालू पूर्ण वर्तमान काल होई शके। बीजुं एक वाक्य बोलूं छुं के भाई आई पछी राजूला सिंस 2000 अहीं मानी लो के लीव लख्युं छे क्रियापद तरीके तो अहीं बे खाली जग्याओ कई रीते करशुं तो के अहीं जे आ खाली जग्या छे ए आपणे चालू पूर्ण वर्तमान कालनी छे, आ खाली जग्या छे ए पूर्ण वर्तमान कालनी छे। कई रीते नक्की करशुं? विद्यार्थीना मन नी अंदर संदेह अने प्रश्न होय ज शके के बन्नेनी वाक्य रचना सरखी छे, सिंस वापरवामां आव्यो छे, अहीं सिंस वापरवामां आव्यो छे, उदाहरण तरीके फोर वापरवामां आव्यो, तो त्यारे कई रीते नक्की करशुं के आ खाली जग्या छे ए चालू पूर्ण वर्तमान कालनी छे, आ खाली जग्या छे ए पूर्ण वर्तमान कालनी छे? तो मित्रों त्यारे क्रियापद उपर आधार राखशे। क्रियापद बे प्रकारना होई शके, एक शोर्ट टर्म एक्शन होय छे, शोर्ट टर्म एक्शन जेने गुजरातीमां केवुं होय तो टूंका गाळानी क्रिया, अने एक लॉन्ग टर्म एक्शन होय छे एटले लांबा गाळानी क्रिया। एक टूंका गाळानी क्रियानी वात करवामां आवी छे, एक लांबा गाळानी क्रियानी वात करवामां आवी छे, तो बंने वच्चे डिफरन्स શું છે? तो के टूंका गाळानी जे टूंका સમયમાં ક્રિયા પૂરી થઈ જતી હોય, દાખલા તરીકે ઉદાહરણ જોઈએ તો કે ક્લોઝ ધ ડોર, ક્લોઝ ધ ડોર, તો ડોર બંધ કરવાની વાત છે, સ્વિચ ઓફ ધ ફેન, સ્વિચ ઓફ ધ ફેન, તો સ્વિચ ઓફ ધ ફેન મતલબ સ્વિચ ઓફિંગ જે એક્શન છે એ શોર્ટ ટર્મ એક્શન છે, ટૂંકા ગાળાની ક્રિયા છે। એવી જ રીતે અહીંયા લીવ એટલે છોડવું, ટૂંકા ગાળાની ક્રિયા છે, કોઈ વસ્તુ છોડવી હોય તો આપણે અમુક સમયની અંદર, ટૂંકા સમયની અંદર આપણે એને છોડી શકીએ છીએ, એટલે એ શોર્ટ ટર્મ એક્શન છે, ટૂંકા ગાળાની ક્રિયા છે। લિવિંગ એટલે રહેવું, લાંબા ગાળાની ક્રિયા છે કે લાંબો સમય સુધી ચાલતી હોય, દાખલા તરીકે રીડિંગ, વોચિંગ, રાઇટિંગ, આ બધું લાંબા ગાળાની ક્રિયાઓ કહી શકાય। એવી જ રીતે સ્વિચ ઓફ છે તો એ ટૂંકા ગાળાની ક્રિયા છે, ક્લોઝ ધ ડોર છે એ ટૂંકા ગાળાની ક્રિયા છે કે આપણે ફટ કરતો દરવાજો બંધ કરી શકીએ, ફટ કરતો ફેન ઓફ કરી શકીએ। તો શોર્ટ ટર્મ એક્શન અને લોંગ ટર્મ એક્શન ક્રિયાપદને આપણે ઓળખી અને નક્કી કરી શકશું। અહીંયા દાખલા તરીકે આપણે એવું કહી શકીએ કે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની છે, તો અહીંયા આવી રીતે આવશે હેવ બીન લિવિંગ, હેવ બીન લિવિંગ, અને અહીંયા આપણે આવશે તો આઈ હેવ લેફ્ટ, આઈ હેવ લેફ્ટ, આઈ હેવ લેફ્ટ રાજુલા સિન્સ 2000। તો ક્રિયાઓ ઉપરથી, ક્રિયાપદ ઉપરથી આપણે સિન્સ અને ફોર વાપરેલું હોય ત્યારે નક્કી કરી શકીએ કે એક ક્રિયા છે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની છે અને એક ક્રિયા પૂર્ણ વર્તમાન કાળની છે। ભૂલેથી પણ જો અહીંયા આપણે એવું વાક્ય બોલી જઈએ કે આઈ હેવ બીન લિવિંગ રાજુલા સિન્સ 2000 અથવા કોઈ એવું ટૂંકા ગાળાની ક્રિયાને એવી રીતે બોલીએ કે ભાઈ આઈ હેવ બીન સ્વિચિંગ ઓફ ધ ફેન સિન્સ મોર્નિંગ, સવારથી હું પંખો બંધ કરી રહ્યો છું, તો એ વસ્તુ પોસિબલ નથી। દરવાજો હું સવારથી બંધ કરી રહ્યો છું તો એ પોસિબલ નથી। દરવાજો આઈ હેવ બીન શટિંગ ધ ડોર અથવા ક્લોઝિંગ ધ ડોર સિન્સ ધ મોર્નિંગ, ઇટ્સ નોટ પોસિબલ। તો શોર્ટ ટર્મ એક્શન એન્ડ લોંગ ટર્મ એક્શનથી વી કેન ડિફર ધ ટેન્સીસ એઝ સિમ્પલ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ ધ પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। થેન્ક યુ, આઈ હોપ કે તમને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ સમજાણો હશે મિત્રો।
એકાદ વખત વિડીયો જોઈ, ફરી એક વખત રિવિઝન કરી જોઈ અને શીખશો. થેન્ક યુ.